જમ્મુ કાશ્મીરથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય સીમામાં પાકિસ્તાની હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે. એલઓસી સ્થિત પૂંચ સેક્ટરમાં આ હેલિકોપ્ટર ઘૂસી આવ્યું છે, જેના પગલે ભારતીય જવાનોએ પણ વળતો પ્રહાર કર્યો છે. સુરક્ષા દળોએ હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ શરૂ કર્યું છે. સુરક્ષા દળોએ પણ એક્શનમાં આવી ગયા છે અને ફાયરિંગ કર્યું છે. ભારતીય સેનાની જાસૂસી માટે હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી હોય તેવા હાલ તો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સીમામાં પાકિસ્તાની હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એલઓસી સ્થિત પૂંચ સેક્ટરમાં હેલિકોપ્ટર ઘૂસી આવ્યું છે અને પાકિસ્તાની હેલિકોપ્ટરની ઘૂસણખોરીના પગલે સુરક્ષા દળોએ હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ પણ શરૂ કર્યું હતું. દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભારતીય સેનાની જાસૂસી માટે આ હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં ભારતીય સીમામાં પાકિસ્તાની હેલિકોપ્ટરની ઘૂસણખોરીના પગલે તંત્ર પણ હરકતમાં આવી ચૂક્યું હતું અને એલઓસી સ્થિત પૂંચ સેક્ટરમાં હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરતા જ ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને સુરક્ષા દળોએ હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ પણ કર્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પાકિસ્તાની હેલિકોપ્ટર જે છે તે ભારતીય સીમામાં ઘૂસી આવ્યું છે. એલઓસી સ્થિત પૂંચ સેક્ટરમાં પાકિસ્તાની હેલિકોપ્ટર જે છે તેણે ઘૂસણખોરી કરી છે. તેના પગલે જ ભારતીય સુરક્ષા દળો દ્વારા હેલિકોપ્ટર ઉપર ગોળીબાર પણ કરવામાં આવ્યું છે અને આ હેલિકોપ્ટર જે છે તે ભારતીય સૈનિકોની ઘૂસણખોરી જે ત્યાં વોચ ગોઠવી રહ્યા છે, ઘૂસણખોરીને અટકાવી રહ્યા છે, તે તમામની જાસૂસી કરવા માટે, ભારતીય સેનાની જાસૂસી કરવા માટે આ હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે. મહત્વનું છે કે પાકિસ્તાન દ્વારા વધુ ને વધુ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ પ્રવૃત્તિઓને દામવા માટે છેલ્લા કેટલાય સમયથી ભારતીય સૈનિકો દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે અને ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત અનેક આતંકીઓ જે કાશ્મીરમાં છુપાયા હતા તેમનો નાશ પણ કરી દેવામાં આવ્યું છે અને વિવિધ રીતે જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતીય સેનાની જાસૂસી માટે હેલિકોપ્ટરે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સીમામાં હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી છે અને એલઓસી સ્થિત પૂંચ સેક્ટરમાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની હેલિકોપ્ટર ઘૂસી આવ્યું હતું અને ભારતીય જવાનો જે છે તેની જાસૂસી કરતું પણ નજરે પડ્યું છે.